सामान्य लोकोना रसोडामांथी गायब थई जशे सिंग तेल, कारण के मोंघवारी लोकोनुं तेल काढ़ी रही छे अने फरी एक वार सिंग तेलना भाव ऐतिहासिक सपाटीए पहोंच्या। चोमासानी एंट्री थता अनेक जग्याए शाकभाजीना भावमां वधारो थवाथी गृहिणीनुं बजेट खोरवाई गयुं छे। हवे खाद्य तेलना भावमां पण फरी भड़को जोवा मळी रह्यो छे। सिंग तेलना भावमां फरी वधारो थयो छे अने सिंग तेलना डब्बाना भावमां 50 रुपयानो वधारो झींकायो छे। हवे सिंग तेलना 15 किलो डब्बानो भाव 3100 થી 3150 સુધી પહોંચ્યો છે। આ ભાવ વધારો છેક દિવાળી સુધી યથાવત રહી શકે, કારણ કે દિવાળી સુધી સિંગ તેલના ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી। વેપારીઓનું કહેવું છે કે માર્કેટમાં સારી ગુણવત્તાની મગફળીની આવક ઘટી રહી છે, જેની સામે સિંગ તેલની માંગ યથાવત રહેતા ભાવ ઊંચકાયા છે। એટલું જ નહીં, વરસાદમાં મગફળી પલળી જવાને કારણે પણ ભાવ વધારો થયો હોવાનો વેપારીઓનો દાવો છે। एक बाजू तेवार नजीक है ने बीजी तरफ सींगतेलना भाव है दररोज नवी सपाटी सर कर रहा है। सींगतेलना भाव है 3100 सपाटी है तो वटाई चूक्या है। अपनी साथ खाद्यतेलना होलसेल व्यापारी है भावेश भाई, तेम साथ आपणे वात करीशुं क्यूँ कारण है। भावेश भाई शूँ कहो, सींगतेलो भाव एक ऐतिहासिक सपाटीए पहुँची चूको है, 3100 रुपया क्यारेय नथी थया, शूँ कारण? ખાદ્યતેલમાં જોવા જઈએ તો આ વખતે છેલ્લા 2 વર્ષથી આમ તો સિંગતેલના ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે। લાસ્ટ યર પણ સિંગતેલના ભાવ 3000 થી 3100 રૂપિયા થયા હતા અને આ વર્ષે સિંગતેલના ભાવ 3150 થી 3200 રૂપિયા 15 કિલો ડબ્બાનો ભાવ છે અને 15 લિટર ડબ્બાનો ભાવ 3000 રૂપિયાની આસપાસ અત્યારે જોવા મળી રહ્યો છે। ખાદ્યતેલમાં અત્યારે ભાવ ઊંચા થવાનું, ખાસ કરીને સિંગતેલમાં ઊંચા થવાનું કારણ વરસાદ ખૂબ પડ્યો હોવાને કારણે મગફળી ખૂબ પલળી ગઈ છે। એને કારણે અત્યારે સારી ક્વોલિટીનું સિંગતેલ જે આપણે ખાવાલાયક હોય છે એ તેલનું ઉત્પાદન થતું નથી, અથવા તો એકદમ ઓછા પ્રમાણમાં એ તેલનું ઉત્પાદન થઈ રહ્યું છે। આને કારણે ખાદ્યતેલમાં અને સિંગતેલની અંદર સારા એવા પ્રમાણમાં અછત હોવાને કારણે ખાદ્યતેલના ઊંચા જોવા ભાવ મળી રહ્યા છે। આ ઉપરાંત ખૂબ જ મગફળીના ઊંચા ભાવ અને બહારથી આવતી મગફળી પણ ખૂબ ઓછા પ્રમાણમાં મળી રહી છે। આવી ડિસ્પેરિટીને કારણે અત્યારે સિંગતેલના ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે, પણ આગામી સમયમાં વરાપ નીકળતા મગફળીને સુકાઈ જતા અને નવી સિઝન નજીક હોવાને કારણે વેપારીઓનું માનસ પણ કદાચ ફરતા આગામી સમયમાં થોડાક સમય પછી ફરીથી સિંગતેલના ભાવ ઘટવા માંડે તો નવાઈ પામવા જેવું નથી એવું લાગી રહ્યું છે। આનાથી ઉલટી પરિસ્થિતિ બીજા બધા તેલની અંદર જોવા મળી રહી છે। ખાદ્યતેલની અંદર અત્યારે આપણે ત્યાં પોર્ટ ઉપર અત્યાર સુધીનો ઐતિહાસિક સ્ટોક અત્યારે જોવાઈ રહ્યો છે, એને કારણે અત્યારે પામોલિન તેલ, સનફ્લાવર તેલ, સોયા તેલ અને મકાઈ તેલ અને કપાસિયા તેલની અંદર ઊંચા ભાવથી ફરીથી ભાવ ઘટ્યા છે અને અત્યારે 7મ-8મની સિઝન એકદમ ઓછી દેખાઈ રહી છે। તહેવાર હોવા છતાં પણ લોકોની ડિમાન્ડ પ્રમાણમાં ખૂબ ઓછી છે, એને કારણે પણ 50 થી 60 રૂપિયા તેલના ભાવ ઘટ્યા છે અને સિંગતેલના ભાવ 50 થી 60 રૂપિયા વધ્યા છે। ભાવેશભાઈ, આ અધિક માસ ચાલી રહ્યો છે, શ્રાવણ મહિનો આવશે, જન્માષ્ટમીનો તહેવાર છે, પછી નવરાત્રી આવશે, દિવાળી આવશે, લોકોને કોઈ ફાયદો તો કોઈ રાહત મળવાની શક્યતા છે કે પછી આ જ પ્રકારના ભાવો રહેશે? ના, અત્યારે સિંગતેલના ભાવ તો 3000 રૂપિયાની આસપાસ જ દિવાળી સુધી જોવા મળી શકે એવું દેખાઈ રહ્યું છે, પરંતુ બાકી બધા સાઈડ તેલ છે, સનફ્લાવર, કપાસિયા તેલ, એ બધા 1500 થી 1600 રૂપિયામાં મળી રહ્યા છે અને મોટાભાગે અત્યારે સિંગતેલનો વપરાશ તો આપણે ત્યાં આપણા દેશની જરૂરિયાતની ફક્ત 3 થી 4% જરૂરિયાત જ સિંગતેલ પૂરી કરી રહ્યું છે અને બાકી 97% તેલની જરૂરિયાત આપણે બહારના તેલમાં ઉપર જ ડિપેન્ડેબલ છીએ અને એ તેલના ભાવ તો ખૂબ જ નીચા જોવા મળી રહ્યા છે। ભાવેશભાઈ, વર્ષોથી આપ તેલના, ખાદ્યતેલના વેપાર સાથે જોડાયેલા છો, સિંગતેલની ચીન જેવા દેશોમાં, બહારના દેશોમાં પણ નિકાસ થાય છે, સરકાર આ રણનીતિમાં આ જે નીતિ છે તેમાં કંઈ ફેરફાર કરીને સિંગતેલના ભાવનો જે છે તે કંટ્રોલ લઈ શકે છે એવું કંઈ થઈ શકે? સિંગતેલ છે એ એકદમ સોનું ગણાય છે આપણે ત્યાં વપરાશની અંદર જોવા જઈએ તો। કોરોના પછીની પરિસ્થિતિનું જે નિર્માણ થયું એ ત્યાર પછી લોકોમાં અવેરનેસ વધી છે અને લોકો રો ઓઇલ એટલે કે કાચું તેલ ખતા થયા છે, એની અંદર સિંગતેલ છે, મસ્ટર્ડ ઓઇલ છે, તલતેલ છે, આ બધા તેલનો વપરાશ વધ્યો છે અને એમાં સિંગતેલનો વપરાશ આપણા દેશની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં વધ્યો છે, એની સામે મગફળીનું ઉત્પાદન એટલા બધા પ્રમાણમાં વધ્યું નથી અને મગફળીનો ટેકાનો ભાવ સરકાર ખેડૂતોને પણ પૂરતો ભાવ આપવા માગે છે, એને કારણે મગફળીનો ટેકાનો ભાવ પણ સરકાર વધુ જાહેર કરી રહ્યા છે, એને કારણે પણ મગફળીના ભાવ ઊંચા હોવાને કારણે પણ અત્યારે સિંગતેલનો ભાવ ઊંચો છે। અત્યારે પરિસ્થિતિ જોવા જઈએ તો બાકી બધા તેલ નીચા મળી જ રહ્યા છે એટલે સિંગતેલનો ભાવ ઊંચો કહી શકાય એવું બિલકુલ નથી। જે લોકો સિંગતેલ લે છે 3000-3200 રૂપિયાના ભાવમાં કમ્ફર્ટ ઝોનથી લઈ રહ્યા છે એટલે સિંગતેલનો ભાવ લોકોને ઊંચો દેખાઈ રહ્યો છે એવું દેખાતું નથી। ભાવેશભાઈ, 1500-1700 રૂપિયા સિંગતેલના ભાવ હતા, હવે એવું ક્યારેય બની શકશે કે 2000 સુધી સિંગતેલના ભાવ પહોંચે કે એવું હવે લગભગ શક્યતા બહુ ઓછી છે?
ના, આપ જોઈ શકો છો કે મોંઘવારીનો જે પ્રમાણે વધી રહ્યું છે મોંઘવારી, અને આ ઉપરાંત મગફળીના ભાવ, લોકોની પડતર, લોકોની જરૂરિયાત, આ બધી પરિસ્થિતિ જોતાં હવે આગામી સમયમાં એવી કોઈ શક્યતા જ નથી. અને જેમ જેમ સમય વધતો જાય એમ દરેક તેલના ભાવ કે દરેક વસ્તુના ભાવ વધતા જાય છે. કોમોડિટીની કોઈ પણ પ્રોડક્ટના ભાવ ઘટી શકે એવી શક્યતા બિલકુલ નથી. એનું કારણ આપણે જોવા જઈએ તો મજૂરીના દર, બિયારણના દર, લોકોની જરૂરિયાતો આ બધી ખૂબ વધતી જવાને કારણે અત્યારે ઉત્પાદન જ ખૂબ મોંઘું થઈ ગયું છે. એને કારણે મગફળીના ભાવ નીચા જાય એવી કોઈ શક્યતા જ નથી. એટલે આગામી સમયની અંદર સિંગતેલ ક્યારે પણ 2000 ભાવ જોવા મળી શકે એવી શક્યતાઓ બિલકુલ નથી. જે ખાદ્ય તેલના હોલસેલ વેપારી ભાવેશભાઈ પોપટ, તેમનું માનવું છે કે કોરોના બાદ છે તે સિંગતેલના વપરાશમાં ખૂબ જ વધારો થયો છે, લોકો વધુ પ્રમાણમાં સિંગતેલ ખાતા થયા છે, તે પણ એક કારણ છે. નિકાસ પણ ખૂબ જ વધારે થઈ છે, તેની સામે સિંગતેલનો વપરાશ જે વધ્યો છે તેની સામે જે તેલનું જે ઉત્પાદન છે તેટલા પ્રમાણમાં નથી થતું, અને તેના કારણે માંગ વધારાથી સિંગતેલના ભાવ વધે છે. દિવાળી સુધી આ ભાવ છે તેમાં ઘટાડાની કોઈ પણ શક્યતા અત્યારે દેખાઈ નથી રહી, એટલે કે જે દિવાળી સુધી છે આ જ પ્રકારના સિંગતેલના ભાવો રહેવાની પૂરેપૂરી શક્યતા છે. કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ.